નમસ્તે. આ વિભાગ સી આપણે કન્ટિન્યુ છે. સ્વાધ્યાય 6 નો 5 પ્રશ્નો આપણે ઉકેલી લીધા છે. પ્રશ્ન નંબર 6 કે આપણે આગળ વધવાનું છે. તો તાની શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણી હશે કે જેમાં બે સ્વર એક સાથે જ આવે? બરાબર. તાની શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી આપણે કરવાની છે કેટલી, કે તેમાં બે સ્વર સાથે જ આવે. તો તાની શબ્દમાં સ્વર કુલ કેટલા છે? શબ્દમાં કુલ બે સ્વર છે. તો એ બે સ્વરને હંમેશા ક્યારે કેવી રીતે ગોઠવવાના છે? સાથે જ રાખવાના છે. બરાબર છે. એટલે કે આ તમારી પાસે આ બે સ્વર છે, તે બેને આપણે સાથે જ રાખવાના છે. એ અને આઈ, એ અને આઈ ને સાથે જ રાખવાના છે. તો એને આપણે એક જ અક્ષર ગણ્યું. તો હવે કુલ અક્ષર કેટલા થશે? 3. બરાબર. બે સ્વર છે જેમને સાથે રાખતા અને બાકીના કેટલા અક્ષર થશે? બાકીના બે અક્ષર એમ કુલ કેટલા અક્ષર થશે? 3 અક્ષરની ગોઠવણી કેટલી રીતે કરી શકાશે? 3 અક્ષરની ગોઠવણી, 3 સ્થાનમાં ગોઠવણી કરવાની છે. એટલે ક્રમચય હોય. 3p3 બરાબર 3 ફેક્ટોરિયલ 6 રીતે કરી શકાય. અને અને આ જે બે સ્વર છે તેની અદલા બદલી અંદર અંદર જ કરી શકાય. અને બે સ્વરની ગોઠવણી કેટલી રીતે કરી શકાશે? બે સ્વરની ગોઠવણી કેટલા સ્થાન પર કરવાની હોય? બે સ્થાન પર કરવાની હોય તો બે સ્તરની ગોઠવણી 2p2 એટલે કે 2 ફેક્ટોરિયલ બરાબર 2 રીતે કરી શકાશે. તો માટે આ બે સ્વર હંમેશા સાથે જ આવે તેવી ગોઠવણી તો કેટલી થશે? સ્વર સાથે આવે તેવી ગોઠવણી કેટલી થશે? તેવી ગોઠવણી બરાબર 3p3 ગુણ્યા 2p2. 3p3 એટલે કે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ 6 × 12 રીતે આ અક્ષરોની ગોઠવણી કરી શકાય છે. ક્લિયર? પ્રશ્ન નંબર 7. આ પ્રશ્ન નંબર 7 મારા ખ્યાલથી આપણે કરેલું છે. મેંગો શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર ભેગા ન? અહીંયા આપણે સાતમામાં શું કરવાનું છે કે સ્વર સાથે ન આવે. તો એમ એ એન જી ઓ મેંગો શબ્દમાં સ્વર કેટલા છે? કુલ 2 છે. બરાબર. બરાબર. તો સૌ પ્રથમ તો આપણે મેંગો શબ્દ થી કુલ કેટલા શબ્દ બનશે એ મેળવી લઈએ. ત્યારબાદ સ્વરને સાથે રાખીને કેટલી ગોઠવણી થાય તે મેળવી લઈએ. કુલ જે શબ્દ છે એમાંથી સ્વર સાથે હોય તેવા બાદ કરી દઈએ તો સ્વર સાથે ન હોય એવા શબ્દ બનશે. થઈ ગયો આ પ્રશ્નનો કે તમને ક્યાં મૌખિક રીતે સમજાઈ ગયો? તો હવે આપણે આ મેંગો શબ્દના 5 અક્ષરો થી 5 સ્થાનમાં ગોઠવણી, 5 અક્ષરોથી બનતા શબ્દો આપણે એવું લખીએ. 5 અક્ષરોથી બનતા શબ્દો કુલ કેટલા બનશે? શબ્દો 5p5 બનશે. બરાબર. 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ તો કેટલા થશે? બરાબર 120. હવે સ્વર, બે સ્વર છે એ અને ઓ સાથે આવે તેવા શબ્દો, સાથે આવે તેવા શબ્દો આપણે મેળવવાના છે. તો આ 5 અક્ષર છે. એ 5 અક્ષરમાં આ બે સ્વરને આપણે સાથે લેવાના છે. બરાબર. એટલે હવે તમારી પાસે બે સ્વરને એક જ અક્ષર
અક્ષર થાય, ચાર અક્ષર થાય, ચાર અક્ષર ની ચાર સ્થાન માં ગોઠવણી સ્વર સાથે આવે તેવા શબ્દો કેટલા બનશે? 4p4. આ ચાર સ્થાન ની ગોઠવણી કેટલી થઈ? 4p4. અને આ બે અક્ષરો ની ગોઠવણી કેટલી રીતે થશે? 2p2. તો કુલ કેટલા શબ્દ બનશે? 4p4 ગુણ્યા 2p2 એટલે કે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ બરાબર કેટલા થશે? 4 તેરી 12 24 ગુણ્યા 2 એટલે કે 48 શબ્દો બનશે કે જેમાં સ્વર કેવા હશે? સાથે હશે. બરાબર, હવે કુલ શબ્દોમાંથી સ્વર સાથે હોય તે બાદ કરી દઈએ તો કેવા શબ્દો બનશે કે સ્વર સાથે ના હોય? બરાબર, સ્વર માટે સ્વર પાસ પાસે ન આવે તેવા શબ્દો કેટલા થશે? કે કુલ શબ્દો ઓછા પાસ પાસે ના સ્વર વાળા શબ્દો, પાસ પાસે સ્વર વાળા શબ્દો. તો કુલ શબ્દો કેટલા? 120 ઓછા 48 કેટલા થશે? 120 ઓછા 48 બરાબર 72 શબ્દ છે કે જેમાં સ્વર પાસ પાસે ન આવે તેવા શબ્દો. ક્લિયર? આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. આઠમો પ્રશ્ન છે કે અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે તેવી રીતે 1 2 3 4 3 2 1 ના બધા જ અંકોનો ઉપયોગ કરી ને કેટલી સંખ્યા બનાવી શકાય? આ અંકો જે 7 અંકો છે તે બધા જ અંકોનો ઉપયોગ કરીને આપણે એવી સંખ્યાઓ બનાવવાની છે કે જ્યાં અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે. તો સૌ પ્રથમ તો આ 1 2 3 4 3 2 1 માં અયુગ્મ અંક કેટલા છે? અયુગ્મ અંક કેટલા છે? 1 અને 3 બે અંકો છે કે જે અયુગ્મ છે, પરંતુ 1 2 વખત છે અને 3 કેટલી વખત છે? 2 વખત છે. બરાબર, એટલે કુલ અયુગ્મ અંક કેટલા છે? અયુગ્મ સ્થાન 4 છે અને અયુગ્મ અંક પણ 4 છે, પરંતુ 3 બે વખત છે અને 1 પણ 2 વખત છે. તો 1 2 3 4 3 2 1 માં અયુગ્મ અંક 1 અને 3 બે વખત એટલે કે કુલ કેટલા છે? 4 છે. અને અયુગ્મ સ્થાન કેટલા છે? અયુગ્મ સ્થાન 4 છે. અયુગ્મ સ્થાન 4 છે એટલે કે 4 સ્થાન પર 4 અંકની ગોઠવણી, એટલે કે 4 સ્થાન પર 4 અંકની ગોઠવણી આવું કરવાનું છે આપણે. પરંતુ આ 1 અને 3 બે વખત પુનરાવર્તન થાય છે તો ગોઠવણી કેટલી થશે? 4 ફેક્ટોરિયલ છેદ. બરાબર, જે તમે મીટિંગમાં સબ સ્વરૂપમ જે ઉદાહરણ સૂત્ર તમને સમજાવ્યું હતું, છેદમાં 1 કેટલી વખત આવે છે? 2 વખત. 3 કેટલી વખત આવે છે? 2 વખત. છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ થશે. તો 4 ફેક્ટોરિયલ એટલે 4 તેરી 12 દૂ 24 ના છેદમાં 4 એટલે 4 6. તો 6 રીતે ગોઠવી શકાય. 4 સ્થાન પર 4 અયુગ્મ અંકની ગોઠવણી કેવી રીતે થશે? 6 રીતે થશે. 4 સ્થાન પર 4 અહીંયા લખીએ આપણે અયુગ્મ અંકની ગોઠવણી. હવે આપણે યુગ્મ અંકનો વિચાર કરવાનો છે. તો યુગ્મ સ્થાન કેટલા છે? યુગ્મ સ્થાન 1 2 અને 3 છે. યુગ્મ સ્થાન 3 પર કેટલા અંકો છે તમારી પાસે? યુગ્મ અંકો પણ કેટલા છે? 3 છે. 3 યુગ્મ અંકો
don't count me. Here are you. ત્રણ સ્થાન યુગ્મ સ્થાન કેટલા છે ત્રણ ઓર ત્રણ યુગ્મ અંકોની ગોઠવણી કેવી રીતે કરી શકાશે તો કહેશે કે 3 ફેક્ટોરિયલ 3p3 રીતે પરંતુ અહીંયા 2 અને 4 જે અયુગ્મ અંકો છે એમાં 2 2 વખત પુનરાવર્તન થાય છે બરાબર છે ગોઠવણી કે જ્યાં 2 પુનરાવર્તિત પુનરાવર્તિત હોવાથી તો અહીં બે કેટલી વખત પુનરાવર્તિત થાય છે બે પુનરાવર્તિત હોવાથી સમસ્વરૂપ ક્રમચયન સૂત્રનો ઉપયોગ કરીશું તો કેટલા સ્થાન પર છે ત્રણ સ્થાન પર એટલે કે ત્રણ અંકોની ગોઠવણી ત્રણ ફેક્ટોરિયલ છેદમાં 2 નું પુનરાવર્તન 2 વખત થાય છે એટલે છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ એટલે 3 2 6 ના છેદમાં 2 કેવી રીતે થઈ શકે 3 રીતે થઈ શકે હવે યુગ્મ અને અયુગ્મ બંને સ્થાન પર કુલ ગોઠવણી કેટલી થશે માટે કુલ ગોઠવણી બરાબર કેટલા થશે અયુગ્મ 6 અને યુગ્મની રીત કેટલી 3 છે 6 તેવી 18 રીતે આપણે ગોઠવણી કરી શકાય કે જેમાં અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે પ્રશ્ન નંબર 9 રોલ્સ શબ્દથી બનતી ગોઠવણી અને રોલ્સ શબ્દથી બનતી ગોઠવણીનો ગુણોત્તર આપણે મેળવવો છે રોલ્સ ની ગોઠવણીના છેદમાં ડોલ્સ ની ગોઠવણી અથવા તો જેમમાં આપણે કહીએ તો સૌપ્રથમ આપણે ડોલ્સ શબ્દની ગોઠવણી લઈએ તો રોલ્સ શબ્દ ના અક્ષરોની ગોઠવણી કેટલી થશે ગોઠવણી બરાબર રોલ્સ શબ્દમાં કુલ અક્ષર કેટલા છે 5 અક્ષર છે બરાબર છે તો 5 અક્ષરમાં એલ 2 વખત પુનરાવર્તન થાય છે તો રોલ શબ્દ ના અક્ષરો રોલ શબ્દમાં 5 અક્ષરો માં એલ 2 વખત પુનરાવર્તિત છે 2 વખત પુનરાવર્તિત છે એટલે સમ સ્વરૂપ ક્રમચયનો ઉપયોગ થશે માટે શું લખશો 5 અક્ષરોની ગોઠવણી એટલે કે રોલ્સ શબ્દની ગોઠવણી રોલ્સ શબ્દની ગોઠવણી કેટલી રીતે કરી શકાશે ગોઠવણી બરાબર 5 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કે 5 4 3 2 1 છેદમાં 2 ગુણ્યા 1 આ 2 1 જશે 4 3 12 25 ને 60 રીતે કરી શકાશે તે જ રીતે ડોલ્સ શબ્દમાં 5 અક્ષરો માં પુનરાવર્તિત છે માટે રોલ્સ ને પણ કહેવું ડોલ્સ શબ્દની ગોઠવણી ડોલ્સ શબ્દની ગોઠવણી કેટલી રીતે થશે 5 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ આ બે સમકૂટ થાય છે બરાબર 60 અને માટે ગુણોત્તર તમારે જે મેળવવાનું છે ગુણોત્તર બરાબર કેટલો થશે 60 જેમ 60 બરાબર 1 જેમ 1 આ બંને શબ્દના અક્ષરોની ગોઠવણીનો ગુણોત્તર 1 જેમ 1 મળે છે